ચામખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે અમાસ નિમિત્તે શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ચામખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે બિરાજમાન શ્રી કંચેશ્વર મહાદેવના મંદિરના પવિત્ર પટાંગણમાં અમાસના દિવસે સવારે 9 વાગે ધ્વજારોહણ, 10 વાગે હવન અને બપોરે 12:30 વાગે સમૂહ પૂજન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમનું કંચનપુર ગામના ક્ષત્રિય સંઘાર સમાજ અને ભરવાડ સમાજ દ્વારા આયોજન કરાયું. આ કંચેશ્વર મહાદેવનું મંદિર 35 વર્ષ જૂનું મંદિર છે અને આયોજન છેલ્લા 35 વર્ષથી ચાલી રહ્યું છે. આની સાથે રામદેવ પીર શીતળા માતાજીનું પણ મંદિર છે. અંદાજે 400 શિવભક્તોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા ક્ષત્રિય સંઘાર સમાજ તથા ભરવાડ સમાજના ભાઈઓ તથા બહેનો દ્વારા ભારે મહેનત કરાઈ હતી અને કંચેશ્વર મહાદેવનું મંદિર ચામખંભાળિયાથી 6 કિલોમીટર દૂર આવેલું છે. ચામખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે આવેલા શ્રી કંચેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં આજરોજ અમાસના દિવસે ધાર્મિક કાર્યક્રમનું ક્ષત્રિય સંઘાર સમાજ અને શ્રી ભરવાડ સમાજ દ્વારા આયોજન કરેલું હતું. એમાં આજરોજ શ્રી આપી સાથે હાજરમાં જે ક્ષત્રિય સંઘાર સમાજના અગ્રણી એને આપણે માહિતી આપશે. કંચેશ્વર મહાદેવ કી જય. જામ ખંભાળિયાના કંચનપુર ગામે બિરાજમાન શ્રી કંચેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં અમે છેલ્લા 35 વર્ષથી આયોજન કરીએ છીએ અને આ અમાસ પવિત્ર શ્રાવણ માસમાં અમાસના દિવસે દર વર્ષની જેમ આજે અમે ધ્વજારોહણ, પ્રસાદી અને હવનનું આયોજન કરેલ છે. મહાપ્રસાદ જામ કંપનીથી કેમેરામેન નૈતિક ગાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ગાવડા.